શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. લોકમાં કહેવાય છે કે બાળા ઘોડાના તો ભગવાન પહેલા છે, તે ખરું છે. તે ઉપર વાત કરી, જે કરી ભક્તને મંદિરમાં આવવા જવાનું બહુ ઓછું હતું, પણ અંતરમાં હેત બહુ હોવાથી મહારાજ તેને વારે વારે દર્શન આપે. શ્રાવણ માસમાં એક દિવસ અડધી રાત્રે એ મંદિરમાં આવ્યા અને કહે, ઉઠો સૌ દર્શન કરો, મહારાજ આવ્યા. પણ બીજા ન દેખાય, એક એને જ દેખાય. તેથી સૌને કહે છે, હાથ જોડો, શું જોઈ રહ્યા છે? તે દિવસે અમે પણ ત્યાં હતા. બીજાને તો એ વાત સમજાણી નહીં અને કેટલાક તો વઢવા લાગ્યા કે રાતના ઠાકોરજીને તથા સંતોને જગાડ્યા. પણ એ વખતે એમ વાત થઈ, જે તેને મહારાજે કાર્તક મહિને ગામમાં તેડી જવાનું કહ્યું, તેથી તે હરિભક્તના સંબંધી અને બીજા કહે કે જો એ કાર્તક મહિને ધામમાં જાય તો સાચું. પછી તેને કાર્તક મહિને એક બે દિવસ સહેજ તાવ આવ્યો, મહારાજ દેહ મુકાવીને તેડી ગયા. ત્યારે સૌએ જાણ્યું કે વાત ખરી થઈ. એવા હોય કે ભોળા કહેવાય અને આ નથી હોય તોય માનવું એ નિશ્ચય કહેવાય. લઈ જાય ધામમાં થઈ ગયું એટલે ચમત્કારમાં કીધું પ્રબળ સાચું. યુ વોન્ટ યોર બ્રેઇન લેવલ હિમ ટુ બી રિડ્યુસ ઓન યોર બ્રેઇન લેવલ. કીધું પ્રમાણે વાત સાચી, શું કે એટલે સાચું. તો દ્રષ્ટાંત લીધું સ્વામી કે ભાઈ આવું થઈ જાય, લેટ હોય ભગવાનમાં, રોજ ધક્કા ખાતો હોય ત્રણ ટાઈમ, અને હેત ન હોય ન થાય એને દર્શન. ત્યારે સૌએ જાણ્યું છે વાત ખરી થઈ. એવા હોય કે ભોળા કહેવાય. તેને નાવા ધોવાનું, માળા માંગતી પૂજા વગેરે ઉપરથી તો બહુ જણાતું નહોતું, પણ માહી હેત ગણું, તેથી મહારાજ તેડી ગયા. માટે હેત બરાબર રાખવું. પછી મહાદેવભાઈએ પૂછ્યું, જેને નિશ્ચય બરાબર હશે? ત્યારે સ્વામી કહે, નિશ્ચય તો જાડી બુદ્ધિવાળાને તુરંત થઈ જાય, ઝીણી બુદ્ધિવાળાને એમ ન સમજાય. આ બુદ્ધિ એટલે આ લોકની હોમ તો જે સમજાઈ જાય બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી હોય. લોકો એવા રહે છાછું ન હોય એને. બાકી મહારાજ નો નિશ્ચય અને મહારાજ ના સ્વરૂપ નું જ્ઞાન એ જ બુદ્ધિ છે. મહારાજ સુરત પોતા મોડું થશે, થોડુંક ટીમણ કરી લ્યો. મહારાજ કે ટીમણ તો કરશો, પણ અમારે તો આજ વાત કેવી છે ને. અક્ષરધામમાં એક અક્ષરધામના મુક્તો ને એક તમને આ મૂર્તિ નો સંબંધ છે. મુક્તાન સ્વામી કે મહારાજ, હું જાણું છું કે બધા માયા કાર્યમાં એવું બધું ન થાય, હું જાણું છું. મહારાજ કેટલી જ વાત જાણવા જેવી છે. એને બધાને બોલાવીને કીધું, હું જાણું છું કે એમ મહારાજ કે ત્યારે એની પ્રતિક્રિયા શું થાય છે, રિએક્શન શું આવે છે, એ નક્કી થાય ત્યારે હા પાડે, એ નિશ્ચય નહીં. કોઈને નથી મંદિરમાં જે હતા, કોઈ ભગત જ નતા સ્વામિનારાયણ, તેવને લઈને જ્યાં કરતા એમ કરતા કરતા થઈ જાય તો કઈ નહીં, એ નિશ્ચય નહીં. મુક્તાન સ્વામી ન કીધું કે એમ મહારાજ બતાડો તો. ના મહારાજ, હું જાણું છું. મહારાજ આટલી જ વાત કહેવાની છે.
બોલો. આ ક્યાં પડે છે ભગત? પૂરતી પૂરતી આવે તો મુક્તાન ને પડે, સામાન્ય જીવને થોડી પડે, રહેતા રહેતા પડે. નિશ્ચય તો જાડી બુદ્ધિ વાળાને તુરત થઈ જાય, ઝીણી બુદ્ધિ વાળાને એમ ન સમજાય. માટે એવી બુદ્ધિ વાળા કરતા તો કોઈ સારો. મહારાજ એમ કીધું, અમને બુદ્ધિ વાળા ગમે છે, કારણ કે અમે બુદ્ધિ વાળા છે. એટલે જે આવી સમજણ હોય એ જ બુદ્ધિ વાળો. જાડી બુદ્ધિ વાળા એટલે આના સિવાયના બધા જાડી બુદ્ધિ ના છે. પોતાને ચૌધરી માની બેઠા છે, એ મૂર્ખમાં મૂર્ખ એ જ છે કે જે પોતાને જ્ઞાની સમજે છે. મારા સમજે છે નહીં, એવા બધા ઝુંડ ના ઝુંડ છે. લગભગ બધા એવા જ છે કે મારું કેવું માનવું છે. હવે આ બધાને શું કેવું છે? આ ભાઈ માનો. હલો, આમાં કઈ ગોતવાની જરૂર જ પડતી? આવા મૂર્ખાઓ એક ઢૂંઢો લાખો ભાવ, બધા એ જ છે. આ નોલોજી સાચું જ્ઞાન લઈ લે છે, સરળ માણસ છે, જેને થઈ જાય. મહારાજે બુદ્ધિશાળી માં બુદ્ધિશાળી હું છું એવું કેવા વાળા એ પકડો કેનો હાથ? ગાંડા નો રવાનો. હાથ કેનો પકડો? કોણ ગાયો? એટલું મોટું મોટું ધ્યાન ક્યારેક કરતો હતો? વેલો નાતો તો એ દાયો, કોલો ગાંડો તો એ દાયો. મહારાજ માટે એને પાકો નિશ્ચય હતો, ભલે ગાંડો હતો બિચારો લોકો એવા. એ મહારાજ ઓળખતો તેવું કોઈ નહીં કે મહારાજ હું કહું છું ને એ તમે ભગવાન જ છો. કચ્છમાં મહારાજ જતા હતા તો ધમણકામાં ડોસી કીધું, તમારે અમારો ચોરો છે કે આ વાંકડા છોડી મૂકે છે, તોફાન કર્યા કરે, તમારે હારે રાખો ને. મારે કે શું કામ કરશો? એટલે કઈ ઘોડું સાચવ છો તમારું, લઈ જાઓ મારા ભાઈ. હાલ મહારાજ આયલા મહારાજ, એટલે ત્યાં પાણી પાયા, પાણી પાવા ગયો ઘોડા. એને શું આવડે બિચારા છે? અંદર આયલો ગયો, ડૂબવા મીધો. એ પેલા પૂછાપૂછ કરતો હતો મહારાજ ને, તમે ભગવાન છો? મારે કે ના ભાઈ, ના કે ના ભગવાન, ભગવાન ભગવાન આ છે ભગત છે. થોડેક મારી માં કહેતી હતી મારા, તમે ભગવાન છો? ના ભાઈ, ના કાંઈ ભગવાન. અને શું જવાબ દેવો? ત્યાં ગયા મારા તો જાડી છે બેઠા હતા ને, આજે ઓલો તળાવમાં ગયો પાણી પડતો, ખૂંચવા મળ્યો હતો. ત્યાંથી મારા આઠ લાંબો કરી અને ઘોડાને એને સોતા કહીને કિનારે મૂક્યો હતો. આવ્યો ઓલો ભાવ કેળો હતો કે ભગવાન છોડ પાસે નાખ્યો છે, એક લગાવીશ તો ઉપાડીને બોલો જ મારા કે આ છે. કારણ કે કેવું ચૌદમું વ્રત કામ કરી ગયું તો કોણ ગાંડો? એની આવી સમજણથી ભગવાનને પામી ગયો અને ભગવાન એટલું એક્સેપ્ટ. આ મારો થઈ ગયા ગાળો જડ પાંડે બીના દેહધારી આવ્યા તો બીએ તો ખરા જ ને. આપણો જેમ દેહ ધર્યો તો આપણા જેમ બી કે લાગે, જય મારતો નહીં. આ છે ભગવાન છે, કેવું ચૌદમું રતન છે, માર છે, ચૌદમું રતન છે મારા. આ પડાવી દીધી ને, ના પાડતા હતા કે ભગવાન નથી, ભગવાન નથી છો કે નહીં? અચ્છા એ છે. આવાય આજે શું ગાંડો કહેશો? એ ભલે એ જન્મમાં ગાંડો લ્યો લોક વ્યવહારે, પણ કામ કરી ગયો. આ પડાવી દીધી પાંડે સામે, જે આપણે ચમત્કાર નથી દેતા એને કરાવ્યું છે, એવું ખર કઈ થોડી ના કાઢ આવે છે. એ છે એ જ છે ભગાવ ને, કર ને હિંમત. એક દીકરી ના કોઈ દિવસ વહેલું આવી જાય છે, 3:30 વાગે કડાક ખોલી નાખજે, જા તેની સાથે સાક્ષાત કે સહી ન કરી શકાય, ન કરવું જોઈએ ને. તીક્ષ્ણ બુદ્ધિ નથી. કઈ કયો શબ્દ વાપરો? ઝીણી. ઝીણી નથી, ઝીણી ઓલી છે. હલો, આવી જાય એક વાર વખત 3:30 વાગે કોઈનો આડું આવડું જોઈ લેવું. અમે સમજી જશું બધા
ત્યાં ફળસ્વરૂપ ભગત ને સાક્ષાત્કાર થયો. તમારા જ નથી, બે માંથી એકને થશે કે નહીં, એને થશે કે પડી એક ગળાક લઈ કરતા ને, બે માંથી એકને થઈ જાય સાક્ષાત્કાર. હાલો અહીંયા આવીને બે મિનિટ નું મૌન રાખશું આપણે. મારાને વાગી ગયું, દૂર કરશું થોડી વાર. બે માંથી એકને થશે કરતા ને, કે મૌન તમારે જ પાડવાનું છે ને. હલો નિશાને તો પોતાના ઠરાવે મનાય, પણ મહારાજ કે મોટા કહે ત્યારે ન મનાય. આવી વાતો પર મહારાજ અને મુક્ત સર્વત્ર છે કે મનાય ત્યારે સમજાય. ઓહો, જે વાત છે. હેલો, મહારાજ કહે આટલી વાત સમજાય ત્યારે કામ ક્રોધાદી સહેજે છીકાય. એ વાતનો મર્મ સમજાણો હોય તો આનંદ વર્તે. વાર્તા 157 સજાન સ્વામી મહારાજની જય.